કેમ છો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા પાર્ટમાં જોયું હતું સોળમાં ચેપ્ટરમાં કે પ્રકાશ એટલે પ્રકાશ વિશે સમજ્યા હતા તો આપણે જોયું હતું એમાં શું જોયું હતું નિયમિત પરાવર્તન અને અનિયમિત પર્યાવર્તન જોયું હવે આપણે આગળ જોઈએ ગુણક પ્રતિબિંબો એટલે શું કે ગુણક પ્રતિબિંબો કોને કહેવાય તો કે સમતલ અરીસો વસ્તુનું એક જ પ્રતિબિંબ રચે છે એટલે કે સમતલ અરીસોરીઓએ કેવું કરે વસ્તુનું પ્રતિબિંબ કેવું એક જ રચે તેનાથી તમે માહિતગાર છો જો બે સમતલ અરીસાઓનું સંયોજન કરવું ઉપયોગમાં લઈએ તો શું થાય છે ચાલો આપણે જોઈએ એટલે કે શું થતું જોવા મળે બે સમતલ અરીસા લો તો શું થતું જોવા મળે છે એના વિશે સમજવાનું તો જોઈએ એમાં પ્રવૃત્તિ આપી છે પ્રવૃત્તિ બે સમતલ અરીસા લીધા હૈ બરાબર પ્રવૃત્તિ વાંચી લેવાની બરાબર એ શું કહેવાય ના સમજાય તો પૂછી લેવા શું કીધું શું તમે હવે સમજાવી શકો કે હેર ડ્રેસની ડેસરની દુકાને તમારા માથાની પાછળ તમે કેવી રીતે જોઈ શકો છો એટલે કે કઈ રીતે જોઈ શકો છો એ એકબીજા સાથે કોઈ ચોક કોઈ ચોક્કસ ખૂણો રાખેલા અરીસાઓ દ્વારા અનેક પ્રતિબિંબો રચવાની ધારણાઓનો ઉપયોગ કેલિસ્કોપના કેલિડોસ્કોપમાં સંખ્યાબંધ ભાતો બનાવવામાં માટે કરવામાં આવે છે એટલે કે શું કરવામાં આવે છે કેલિડોસ્કોપ છે એની મદદથી શું કરવામાં આવે છે સંખ્યાબંધ ભાતો બનાવવામાં થતો જોવા મળે છે તમે તમારી જાતે પણ કેલિડોસ્કોપ બનાવી શકો છો નું કઈ રીતે બનાવી શકો એ તમને આ જો પ્રવૃત્તિમાં આપ્યું છે બરાબર તમારે કરવું હોય તો કેલિડોસ્કોપ બનાવવું હોય તો તમે બનાવી શકો છો બરાબર તમારું કેલિડોસ્કોપ તૈયાર છે જ્યારે જ્યારે તમે છિદ્રમાંથી જુઓ છો ત્યારે તમને ટ્યુબમાં વિવિધ તરહ એટલે કે અલગ દેખાય છે એટલે કે તરહ એટલે અલગ અલગ દેખાય એમ કેલિડોસ્કોપનું એક રસપ્રદ લક્ષણ એ છે કે તમે ક્યારેય એ તરહ બીજી વાર નહીં જોઈ શકો એટલે કે એક બીજું હે એ જોઈ શકશો નહીં બીજી વાર ચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનાવવાવાળા તથા કલાકારો કેલિડોસ્કોપનો ઉપયોગ નવીન નવીન તરાની કલ્પના કરવા માટે કરે છે એટલે કે કેવું કરવા માટે જોવે છે કલ્પનાઓ કરવા માટે પોતાના રમકડાને આકર્ષક બનાવવા માટે તમે તેના પર રંગીન કાગળ વિટાળી શકો એટલે કે શું કરવું જોઈએ સ્કેલિડોસ્કોપમાં શું કરવું જોઈએ રંગીન કાગળ વિટાળી શકો તો શું થઈ જાય જોવા મળે આકર્ષણ બનાવવા માટે હવે આગળ સમજીએ સૂર્યપ્રકાશ શ્વેત રંગીન સૂર્યપ્રકાશ રહી એ શ્વેત કે રંગીન હોય છે એના વિશે ધોરણ સાતમાં તમે શીખી ગયા છો કે સૂર્યના પ્રકાશને શ્વેત પ્રકાશના રૂપમાં ઓળખવામાં આવે છે એટલે કે કેવા પ્રકાશમાં ઓળખવામાં આવે છે શ્વેત પ્રકાશમાં ઓળખવામાં આવે તમે એ પણ શીખ્યા છો કે તેમાં સાત રંગો હોય છે કયા સાત રંગોમાં વિભાજન થતું જોવા મળે એ કયા કયા સાત રંગો હોય તો કે જા વાલી પી પીનારા એટલે કે જાની વાલી પીનારા એટલે કે સાત રંગોમાં જ કરતું શું જોવા મળે છે વિભાજન કરતું જોવા એવું દર્શાવવા કે સૂર્યપ્રકાશમાં સાત રંગો હોય છે બીજી પ્રવૃ પ્રવૃત્તિ કરીએ એટલે કે બીજી પ્રવૃત્તિ આપેલી એ કરીએ જો શું કીધું છે એમાં આપણી આંખોની અંદર શું છે એટલે આપણી આંખરે એમાં શું હોય છે આપણે વસ્તુઓને ત્યારે જ જોઈ શકીએ છીએ જ્યારે તેમાંથી આવતો પ્રકાશ આપણી આંખોમાં પ્રવેશે છે શું થતું જોવા મળે આપણી આંખમાં પ્રવેશે તે તો શું કરતું જોવા મળે એ આપણને પ્રકાશ આવતો અથવા તો કોઈ વસ્તુ દેખાતી જોવા મળતી હોય છે આંખ આપણી સૌથી મહત્વની ઇન્દ્રિયોમાંની એક છે એટલે કે આપણે આંખ ન હોય અથવા તો આંખ ના આપણી હોય તો શું થતું જોવા મળે આપણે જોઈ શકતા નથી હોતા તેથી તેના બંધારણ અને કાર્યને સમજવું આપણા માટે મહત્વનું છે એટલે કે બંધારણ અને કાર્ય શું કરે છે એ મહત્વનું છે આપણી આંખોનો આકાર લગભગ ગોળાકાર છે કેવો છે ગોળાકાર એટલે કે લગભગ કે પૂરેપૂરો ગોળ નથી પણ કેવો છે થોડા છે બરાબર આંખનું બહારનું આવરણ સફેદ હોય છે કેવા રંગનું હોય છે બહારનું જે પડર્યું એ કેવા રંગનું સફેદ તે સખત હોય છે જેથી તે આંખના અંદરના ભાગોને અકસ્માત બચાવી શકે છે એટલે કે શું થતું જોવા મળે અકસ્માત થતા હોય એનેથી શું થતું જોવા મળે બચાવી શકે તેના આગળના પારદર્શક ભાગને કોનિયો કોર્નિયા કહે છે કેવું કહેવાય કોર્નિયા એટલે કે જે આગળનો પાગળ પડદો ભાગરૂ હોય એને શું કહેવાય કોર્નિયા કહેવાય અંડરલાઈન કરવાની છે આપણી આંખના આકારના લગભગ ગોળ છે આંખનું બહારનું આવરણ સફેદ હોય છે તે સખત હોય છે જેથી તે આંખના અંદરના ભાગોને અકસ્માતોથી બચાવી શકે છે તેના આગળના પારદર્શક ભાગને શું કહેવાય કોર્નિયા કહેવાય કેવું કહેવાય કોર્નિયા આ કોન કોર્નિયાની પાછળ ભાગ આવે કોર્નિયાની પાછળનો ભાગ છે એને શું કહેવામાં આપણે એક ઘેરા રંગનું સ્નાયુઓનું બંધારણ જોવા મળે છે જેને આયરિસ કહે છે કેવું કહેવામાં આવે છે આયરિસ જો આકૃતિમાં કૃતિમાં જુઓ આપ્યું છે જો આ કોર્નિયા છે બહારનો સૌથી બહારનો પડદો એના પછી જુઓ તો જુઓ આ વાદલી કલરનો આયરિસ દેખાય છે બરાબર તો અંડરલાઈન કરવાની

તેને તેનો વિશિષ્ટ રંગ પ્રદાન કરે છે એટલે કે કેવું થતું જોવા મળે વિશિષ્ટ રંગ પ્રદાન કરતો જોવા મળે જ્યારે આપણે કહીએ છીએ કે કોઈ વસ્તુની આંખો લીલી છે ત્યારે તે ખરેખર આપણે આયરિશ રંગનો જ ઉલ્લેખ કરીએ છીએ એટલે કે આયરિસ એના દ્વારા થતું જોવા મળે છે રંગમાં બરાબર આયરિશ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે એટલે કેવી રીત કેવી રીતે ચાલો જોઈએ એટલે કે આ નિયંત્રણ છે આયરીશ્રી એ કઈ રીતે નિયંત્રણ કરતું જોવા મળે છે એ બરાબર જો શું આપ્યું આ પ્રવૃત્તિ કરવા માટે ક્યારેય પણ લેઝર ટોર્ચનો ઉપયોગ ન કરવો જોઈએ લેઝર ટોર્ચનો કેમ ના ઉપયોગ કરવો જોઈએ આપણે આંખને નુકસાન થતું જોવા મળે એટલા માટે જોઈએ આંખની કીકીની પાછળ એક લેન્સ છે જે મધ્ય ભાગમાં જાડો હોય છે કેવો હોય છે જાડો હોય છે કયા પ્રકારનો લેન્સ મધ્યમાં જાડો હોય છે યાદ કરો ધોરણ સાતમાં લેન્સ વિશે શું શીખ્યા છો આ લેન્સ પ્રમાણમાં પ્રકાશને આંખના પાછળના ભાગમાં એક સ્તર પર કેન્દ્રિત કરે છે જેને નેત્રપટલ કહેવામાં આવે છે એટલે કે અંડરલાઇન કરવાની લેન્સ પ્રકાશને આંખના પાછળના ભાગમાં ભાગમાં એક સ્તર પર કેન્દ્રિત કરે છે તેને નેત્રપટલ કહેવાય છે બરાબર રેટીના ઘણા બધા ચેતાકોષો ધરાવે છે ચેતા કોષો દ્વારા અનુભવાયેલી સંવેદનાઓને દ્રષ્ટિ ચેતા દ્વારા મગજ સુધી પહોંચાડવામાં આવે છે અને એમાં બે પ્રકાર બે પ્રકારના કોષો એટલે દ્રષ્ટિ ચેતા છે બરાબર એ ક્યાં જતું જોવા મગજ દ્વારા સંદેશો મગજને સંદેશો તો એમાં શંકુકોષો એટલે કે શંકુકોષો કેવા હોય જેના દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય એટલે કે કેવા હોય કોષોરિયા એના દ્વારા શું થતું જોવા મળે છે તીવ્ર પ્રકાશ હોય એની સંવેદના આપણે મેળવી શકાય છે સળી તો સળી કોને કહેવાય જેના દ્વારા જાડા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે એટલે કે શું થતું જોવા મળે છે જાડા પ્રકાશ હોય એના દ્વારા શું થતું જોવા મળે સંવેદના મેળવી શકાતું જોવા મળે સોરી જાડાની ઝાંખા કેવા ઝાંખા ઝાંખા એટલે કે આપણને ઓછો પ્રકાશ હોય એવા શંકુકોષો રંગ પારખે છે કેવા પારખે હે ગુલાબી છે એ કેવા રંગો પારખવાનું કામ કરે તો શંકુકોષો અંડરલાઈન કરો શંકુકોષો એ રંગ પારખવાનું પારખે છે બરાબર દ્રષ્ટિ ચેતા અને નેત્રપટલના જોડાણ પાસે કોઈ સંવેદનાત્મક કોષો હોતા નથી એટલે કે એના પાસે કોઈ સંવેદના આપતું એવા કોષો હોતા નથી કોના પાસે નેત્રપટલ પાસે જે હોય એને જોડાણ સાથે ચેતા કોષ જ નથી તો એ કેવું કરશે સંવેદના માટે તો એ અસ્તિત્વ ધરાવત તેનું અસ્તિત્વ નીચે મુજબ દર્શાવી શકાય જે પ્રવૃત્તિ આપી છે એ બરાબર પ્રવૃત્તિ વાંચી લઈ બરાબર આગળ રેટિના પર બનેલા પ્રતિબિંબની છાપ વસ્તુને ખસેડી લીધા પછી તરત જ અદ્રશ્ય થતી નથી એટલે કે શું થતી જોવા મળે છે અદ્રશ્ય થતી તરત જ અદ્રશ્ય ન થતી તે લગભગ એકના છેદમાં 16 સેકન્ડ સુધી ચાલુ રહે છે એટલે કે શું થતી જોવા મળે છે 16 એકના છેદમાં 16 સુધી છે રહે ચાલુ થાય આથી જો આંખ પર પ્રતિ સેકન્ડે 16 કે તેનાથી વધારે દર પર કોઈ ગતિશીલ વસ્તુના સ્થિર પ્રતિબિંબને તો એ આંખને તે વસ્તુ ગતિમાં હોય અનુભવ થશે એટલે થતું જોવા મળે આંખનું કેવું થતું જોવા મળે ગતિ હોય એવો અનુભવ થતો જોવા મળતો હોય છે બરાબર પ્રવૃત્તિ આપી છે બરાબર પ્રવૃત્તિ વાંચી લેવાની આપણે જે ચલચિત્ર જોઈએ છીએ હકીકતમાં એ ઘણા બધા યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા ચિત્રો છે તેમને આંખની સામે લગભગ ચોવીસ ચિત્રો પ્રતિ ના દરથી ચલાવવામાં આવે છે તેથી આપણે ચલચિત્ર જોઈ શકીએ છીએ કેટલા દરથી ચલાવવામાં આવે છે તો અન્ડરલાઈન કરો આંખની સામે લગભગ ચોવીસ ચિત્રો પ્રતિ સેકન્ડના દરથી ચલાવવામાં આવે કેટલા ચોવીસ ચિત્રો પ્રતિ સેકન્ડના દરથી ચલાવવામાં આવતું જોવા મળે આંખનો બહારની વસ્તુઓનું પ્રવેશથી સુરક્ષા પણ આપવા માટે કુદરતે પોપચા પ્રદાન કર્યા છે એટલે કે કેવું કર્યું છે આપણા પોપચા જે આંખની બહારના ભાગમાં બરાબર પોપચા બંધ થઈને બિન જરૂરી પ્રકાશને પણ આંખોમાં પ્રવેશ કરતા રોકે છે એટલે કે શું થતું જોવા મળે આપણે જે બિનજરૂરી હોય આપણને જે નુકસાનકારક હોય એ પ્રકાશને શું કરી દે છે આપણે આંખો બંધ કરીએ ત્યારે શું થતું જોવા મળે આપણા કીકી પર થતો નથી તો પર પડતો નથી આંખ એક એવું અદ્ભુત સાધન છે જે દૂરની વસ્તુઓને તેમજ નજીકની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કેવું થતું જોવા મળે સ્પષ્ટ રીતે જોઈ શકે છે ન્યૂનતમ અંતર કે જેના પર આંખ વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકે તે ઉંમર સાથે બદલાય છે એટલે કે શું થતું જોવા મળે ઉંમરની સાથે બદલાતું જોવા મળે સામાન્ય આંખ દ્વારા સૌથી વધુ આરામદાયક રીતે વાંચવા માટેનું અંતર કેટલું છે લગભગ પચીસ સેમી છે એટલે કે આપણે કેટલા દૂર રાખવું જોઈએ પચીસ સેમી દૂર રાખવું જોઈએ વાંચતી વખતે કોઈક વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકે છે એટલે કે શું થતું જોવા મળે છે નજીકની વસ્તુ કેવી જોઈએ સ્પષ્ટ જ્યારે દૂરની વસ્તુઓ સ્પષ્ટ જો રીતે જોઈ શકતી નથી બીજી બાજુ અમુક વ્યક્તિઓ નજીકની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકતી નથી જ્યારે દૂરની વસ્તુઓ સ્પષ્ટને વધારે સારી રીતે જોઈ શકે છે એટલે શું કરવામાં આવે હે એના નિવારણ માટે તો કે યોગ્ય લેન્સનો ઉપયોગ કરીને આંખો આંખોની આવી ખામીઓને નિવારણ શક્ય છે એટલે કે આપણને ખબર છે કઈ તૂતી જોવા મળે હેમ લઘુદૃષ્ટિ ગુરુદ્રષ્ટિની ખામી થતી જોવા મળે છે બરાબર તો એનો શું કરવામાં આવે ઉપયોગ કરવામાં આવે લેન્સનો ઉપયોગ કરીને શું કરવામાં કે આપણે ખામીઓ કેવું કરવામાં આવે છે દૂર કરવામાં આવતી જોવા મળે ક્યારેક ભાગે મોટી ઉંમરે દ્રષ્ટિ ધૂંધળી થઈ જાય છે એટલે કે આપણને દેખાવા દેખાતી નથી મોટી ઉંમરના લોકોને તે આખરા લેન્સને ધૂંધળા બની જવાને લીધે થાય છે એટલે કે શું થતું જોવા મળે લેન્સ રહ્યો એ શું થતું જોવા મળે છે ધૂંધળો બની જતું જોવા મળે આવું થવાને લીધે કહેવાય છે કે આંખનો આંખોમાં મોતિયો આવી ગયો છે કેવો આવી ગયો છે મોત્યુ આપણે કહીએ ને બધાને મોટા ઉંમરના વધારે લોકોને થતો જોવા મળે બરાબર તેના કારણે દસ્તી નબળી થઈ જાય છે જે ક્યારેક અત્યંત ગંભીર રૂપ લઈ લે છે આ ખામીનો ઈલાજ શક્ય છે અપારદર્શક લેન્સને દૂર કરીને નવો કૃત્રિમ લેન્સ દાખલ કરવામાં આવે છે એટલે કે કેવું કરવામાં આવે છે કૃત્રિમ લેન્સ દાખલ કરવામાં આવતો જોવા મળે આધુનિક ટેકનોલોજીએ આ પ્રક્રિયાને સરળ અને સુરક્ષિત બનાવી દીધી છે કેવી બનાવી દીધી છે સરળ અને સુરક્ષિત બનાવી દીધી છે બરાબર આંખો શું આપ્યું છે આંખોની દેખભાળ એટલે કે આંખોની દેખભાળ તમે કઈ રીતે કરશો તમે તમારી આંખોની ઉચિત દેખભાળ કરો એ જરૂરી છે જો કોઈ તકલીફ હોય તો આંખના ડોક્ટર પાસે જવું જોઈએ ક્યાં જવું જોઈએ આંખના ડોક્ટર પાસે આંખોની નિયમિત તપાસ કરાવો એટલે કે શું કરવાની નિયમિત તપાસ કરાવવાની જો સલાહ આપવામાં આવેલ હોય તો યોગ્ય ચશ્માનો ઉપયોગ કરવો હવે આપણે શું કરવું આપણે નંબર આવ્યા હોય તોય છતાં કેવા કે ચશ્મા પહેરતા નથી તો શું થતું જોવા મળે નંબર વધી જતા જોવા મળે છે બરાબર એનું કારણ દે આંખો માટે બહુ જ ઓછો અને બહુ જ વધારે પ્રકાશ હાનિકારક છે એટલે કે આપણે ઓછો પ્રકાશ હોય તો બી હાનિકારક છે બહુ વધારે પડતો હોય તો કેવો હે આપણને નુકસાન કરતા હોય હાનિકારક એટલે અપૂરતા પ્રકાશને લીધે આંખો ખેંચાય છે અને માથામાં દુખાવો થાય છે એટલે આપણને પ્રકાશ અપૂરતો મળતો હોય તો શું થતું જોવા માથાનો દુખાવો થતો જોવા મળતો હોય છે જ્યારે ઘણો પ્રકાશ ઘણો વધારે પ્રકાશ જેમ કે સૂર્યપ્રકાશ શક્તિશાળી બલ્બ કે એક લેઝર ટોર્ચ નેત્રપટલને ઈજા પહોંચાડે છે કેવું થતું જોવા મળે છે નેત્રપટલ અને રેટિના એના દ્વારા શું થતું જોવા મળે આપણને ઈજા પહોંચતી જોવા મળે છે સૂર્ય કે તેજસ્વી પ્રકાશ તરફ સીધે સીધું ન જોવે એટલે કે શું કરતું જોવા મળે સીધે સીધું જોવા મળતું નથી બરાબર તમારી આંખોને ક્યારેય ચોળવી નહીં જો કોઈ ધૂળના કણો તમારી આંખમાં પડી જાય તો સ્વચ્છ પાણીથી તમારી આંખો ધોયું એટલે કે શું કરવાની જ્યારે કોઈ આપણા આંખમાં કોઈ વસ્તુ પડી હોય તો શું કરવાનું સ્વચ્છ પાણીથી જો ધોઈ દેવાનું જો તેમાં કોઈ સુધારો ન થાય તો ડોક્ટર પાસે 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 કોના જવાનું જવાનું યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચો એટલે કે યોગ્ય દ્રષ્ટિ હોય તો આપણને જોઈએ કેટલા સામાન્ય અંતર હતું પચીસ સેમી દૂર રાખવું જોઈએ વાંચતી વખતે પુસ્તકને આંખોની એકદમ નજીક લાવીને કે એકદમ દૂર રાખીને ન વાંચો એટલે કે નજીક બહુ નહીં લાવી દેવાનો અને બહુ દૂર નહીં લાવી દેવાનું બરાબર તમે ધોરણ છ માં સમતોલ આહાર વિશે શીખ્યા છો જો આહારમાં અમુક ઘટકોની ઉણપ હોય તો આંખને પણ સહન કરવું પડે છે ભોજન સામગ્રીમાં વિટામિન એ ની ઉણપથી આંખોની ઘણી મુશ્કેલીઓ માટે જવાબદાર છે એટલે કે શું થતું જોવા મળે છે આપણને રતાંદળાપણું બંધ તો છે તે બધામાં સૌથી સામાન્ય રતાંદળાપણું એટલે વિટામિન એ ની ઉણપથી શું થતું જોવા મળે છે રતાંદળાપણું આવતું જોવા આથી આપણે આપણા આહારમાં વિટામિન એ યુક્ત ખોરાકના ઘટકોનો સમાવેશ કરવો જોઈએ કાચા ગાજર બ્રોકોલી અને લીલા શાકભાજી અને કોડ લિવર તેમ તેલમાં વિપુલ પ્રમાણમાં વિટામિન એ મળી મળી આવે છે પછી એમાંથી કીધું તો બીજું રીતે ઉદાહરણ આપ્યા ઈંડા દૂધ દહીં ચીઝ માખણ અને ફળો જેમ કે પપૈયું અને કેરી વગેરેમાં વિપુલ પ્રમાણમાં વિટામિન એ ધરાવે જોવા મળે છે તો આપણે જો સૌથી પહેલાં તો દૂધ દૂધ ખાવું જોઈએ બરાબર દહીં હે માખણ છે એવું બધું શું ખાવું જોઈએ એના કારણે શું થતું લીલા શાકભાજીઓમાં સૌથી વધારે વિટામિનો મળતા જોવા મળે છે કેવા લીલા શાકભાજીઓમાં વધારે ભાગના વિટામિનો રહેલા જોવા મળતા હોય પછી કીધું ખામી ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ વાંચ વાંચી અને લખી શકે છે એટલે ખામી ધરાવતા હોય એવા વાંચી શકે નહીં કેટલીક વ્યક્તિઓ જેમાં બાળકો પણ સામેલ છે જે દ્રષ્ટિથી વિકલાંગિત હોઈ શકે છે વસ્તુઓને જોવા માટે તેની દ્રષ્ટિની મર્યાદિત હોય છે એટલે કે કેવી હોય છે મર્યાદિત હોય છે કેટલાક વ્યક્તિ જન્મથી જ બિલકુલ જોઈ શકતા નથી કેટલાક વ્યક્તિઓ કોઈ રો રોગ કે ઈજાના કારણે પોતાની દ્રષ્ટિ ગુમાવે છે આવા વ્યક્તિઓ સ્પર્શ દ્વારા અને અવાજો ધ્યાનપૂર્વક સાંભળીને વસ્તુઓને ઓળખવાનો પ્રયત્ન કરે છે એટલે કે શું થતું જોવા મળે અવાજ દ્વારા સાંભળીને શું કરવા જોવા મળે ઓળખવાનો પ્રયત્ન કરતા જોવા અથવા તો સ્પર્શ કરીને તેઓ પોતાની બીજી ઇન્દ્રિયોને વધારે તીક્ષ્ણતાથી વિકસાવે છે એટલે કે શું થતું જોવા મળે આપણે સ્પર્શ કરીને અથવા તો કોઈ અવાજ દ્વારા શું કરતા જોવા મળે તીક્ષ્ણ બનાવતું જો કે વધારાના સ્ત્રોતો તેમને પોતાની ક્ષમતાઓ વિકસાવવામાં સક્ષમ કરી શકે છે એટલે કે શું કરવું જોવા મળે છે ક્ષમતાઓ સક્ષમ કરી ક્ષમતા જોવા મળે હવે શું છે તો કે અંધ લોકો જોઈ તો શકતા નથી તો એના માટેની જે વિકસાવવામાં આવી લીધી તો એને શું કહેવાય છે બ્રેઇલ લિપિ તો કોને ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ માટે સૌથી વધારે લોકપ્રિય સ્ત્રોત બ્રેલ લિપિ કોને કરી હતી લુઈસ બ્રેઇલ નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી કેવા નામના તમને આ આપ્યું છે જો વર્તમાન પદ્ધતિ ઓગણીસો ને બત્રીસમાં અપનાવવામાં આવી કેટલા ક્યારે આવી હતી ઓગણીસો બત્રીસમાં અપનાવ કઈ લિપિ લુઈસ બ્રેલ લિપી બરાબર સામાન્ય ભાષાઓ ગણિત તથા વૈજ્ઞાનિક સંકેતો માટે બ્રેલ કોડ હોય છે કેવો હોય બ્રેઇલનો કોડ હોય બ્રેલ લિપીનો ઉપયોગ કરીને ઘણી ભારતીય ભાષાઓનો વાંચી શકાય છે કેવી ભાષાઓ કેવી કરી શકાતી જોવા મળે છે વાંચ વાંચી શકાતી જોવા મળે છે કામીયક દ્રષ્ટિવાળા લોકો સૌપ્રથમ અક્ષરો થી બ્રેલ લિપિ શીખવાનું શરૂ કરે છે એટલે કે સંભોગ દ્વારા કામીવાળા વ્યક્તિ હોય એ બ્રેલ લિપિ કેવા અક્ષરો થી શીખવાનું શરૂઆત કરે પછી વિશિષ્ટ ચિહ્નો અને અક્ષરો ના સંયોજનો શીખે છે કેવા સંયોજનો કેવા શીખતા જોવા મળે છે તે પદ્ધતિઓ સ્પર્શથી ઓળખ કરવા પર આધાર રાખે છે એટલે કે આપણે શું કરે છે સ્પર્શીને એના પર આધાર રાખતો જોવા મળે છે દરેક ચિહ્ન યાદ રાખવાનો હોય છે બ્રેલ લિપીનું લખાણ હાથ કે મશીન દ્વારા ઉત્પન્ન કરી શકાય છે કેના દ્વારા હાથ અથવા તો મશીન દ્વારા ઉત્પન્ન કરી શકાતું જો આજકાલ ટાઈપર રાઈટર દ્વારા જેવા સાધનો અને મુદ્રણ મશીનો વિકસાવવામાં આવ્યા છે એટલે કે શું થતું જો ટાઈપ રાઇટર અથવા તો મશીનો દ્વારા વિકસાવવામાં આવ્યા છે આ અહીંયા પ્રકરણ નંબર સોળ પ્રકાશ પૂરું થાય છે હવે તમારે નોટમાં જે મેં લખવાના સ્વાધ્યાય ચોપડો બનાવ્યો છે એમાં સ્વાધ્યાય તમારે લખવાનું રહેશે હવે ગમે ત્યારે લેક્ચર હશે ત્યારે આપણે આગળ સમજીશું બધાને ના સમજાય તો માહિતી વધારે મેળવી શકે આભાર